પાટણ પદ્મનાભ ભગવાનની વાડી ખાતે પદ્મનાભ પ્રભુજીના સપ્તરાત્રિના મેળાનો પ્રારંભ થતા પાટણમાં વસતા પ્રજાપતિ સ્વામી પરિવાર અને અન્ય સમાજના લોકો ભગવાન શ્રી પદ્મનાભજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો વળી આ મેળામાં રવાડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે, તેમજ ભગવાનને રેવડીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોવાથી રેવડિયા મેળા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મેળાને અનુલક્ષીને પદ્મનાભ મંદિરને આકર્ષણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભગવાનને તુલસીની માળા, અવનવા ફૂલો અને આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. આ શણગાર દરરોજ અવનવી રીતે કરવામાં આવે છે. ભગવાનની ભવ્ય આરતી બાદ ભગવાનને રવાડીની જ્યોત સારું મુહૂર્ત જોઈને કાઢવામાં આવી હતી. આ રવાડીની જ્યોતના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સપ્તરાત્રિના મેળા દરમિયાન દરરોજ 4 રવાડીની જ્યોત કાઢવામાં આવે છે. તેમાં પદ્મનાભ પ્રભુજી, નકડનજી ભગવાન, હરદેવજી ભગવાન અને ગણપતિ દાદાની જ્યોત નીકાળવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા સીધા અને ઊંધા પગે ભગવાનની રવાડી કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો રવાડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો સમાજની પરંપરા મુજબ વર્ષોથી ચાલી આવતી નવયુગલોના ફેરાનું વિશેષ મહત્વ રહેલું છે. સપ્તરાત્રિના પ્રથમ મેળે પોતાના ઘરેથી મંદિર સુધી 6 ફેરા, દરેક ફેરા વખતે નવીન વસ્ત્રો પરિધાન કરીને 6 જાતના મિષ્ટાન આરોગીને ફેરા ફરતા હોય છે. તેમજ સપ્તરાત્રિના બીજા મેળે ખાન સરોવર ખાતે ભરાતા પટના મેળાના દર્શન કર્યા બાદ પદ્મનાભ ભગવાનના મંદિર ખાતે દર્શન કરી 7મા ફેરાને પરિપૂર્ણ નવયુગલો કરતા હોય છે. આજના આધુનિક યુગમાં પણ યુવાનો દ્વારા આ પરંપરાને અકબંધ રાખેલી જોવા મળી રહી છે. તેની સાથે સાથે ભાવિક ભક્તોએ મનોરંજનના સાધનો સહિત ખાણીપીણીની જયાપત ઉડાવી હતી. આ પ્રસંગે કમલેશ સ્વામીએ સપ્તરાત્રિના મેળા વિશે વધુ માહિતી આપી હતી. પદ્મનાભ ભગવાનના હાથથી આ સપ્તરાત્રિ મેળાની શરૂઆત સુંદર રીતે સમાજ છેલ્લા કેટલા વર્ષોથી આ સપ્તરાત્રિ મેળા કારતક મહિનાની 14 થી 5 સુધીના 7 મેળા જ્યારે યોજાય છે, એમાં ભગવાન પદ્મનાભની આ વાડીની અંદર આજે જે જ્યોતનું મહત્વ છે એ રવાડી રૂપે પ્રથમ ગણપતિની, પદ્મનાભ ભગવાનની, હરદેવજીની અને નકલંગજીની એમ 4 જ્યોતના દર્શન કરવા માટે પાટણ પ્રજાપતિ સમાજ, ખત્રી સમાજ, મોદી સમાજ અને અન્ય લોકો પણ આ રવાડીના દર્શનનો લાભ લે છે. આ ઉપરાંત છેલ્લા 2 દિવસની અંદર વિજાપુરના ઉદા પટેલો, જે કબીરપંથી ઉદા પટેલો છે, તે પણ આ ભગવાનના દર્શનનો લાભ લેવા માટે અત્રે ભરાતા હોય છે. આ સપ્તરાત્રિ મેળા એ ગુજરાતના સૌથી મોટા મેળા ગણાય છે, કારણ કે રાત્રિના અને 7 દિવસના લાંબા મેળા એ વર્ષોથી ચાલે આવે છે. અને પાટણ પ્રજાપતિ સમાજના જે સ્વામી પરિવારને પ્રજાપતિ સમાજ સાથે મળીને આ મેળાનું આયોજન કરતા હોય છે. પદ્મનાભ ભગવાનના આ સપ્તરાત્રિ મેળાના પ્રથમ દિવસે નવ દંપતિ, જે કે નવયુગલો, એ એક જ રાતમાં 6 ફેરા ફરીને બીજા દિવસે 7મો ફેરો ફરીને એ પોતાની એ આ પ્રભુતામાં પગલાં માંડ્યા હોય છે, એનું ઉપરાણ એટલે પૂરું કરતા હોય છે. ઉપરાંત આ મેળા એ રેવડિયા મેળા તરીકે ગુજરાતમાં પ્રખ્યાત મેળા તરીકે ઓળખાય છે, એટલે સૌ આ પાટણ અને પાટણની આજુબાજુના લોકો, નાગરિકો આનો લાભ લે તેવી અમે ટ્રસ્ટીઓ સૌ આપણને અરજ કરીએ.